આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં યોગ કોચ રિફ્રેશર તાલીમ શિબિરનું આયોજન ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય તેવી સફળ કામગીરી કરવામાં આવે છે। યોગ બોર્ડ દ્વારા યોગ કોચને સઘન તાલીમ આપી યોગ ટ્રેનર તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનના કુલ 7 જિલ્લાઓના અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જ્યારે યોગ બોર્ડમાં વેદી સાહેબ આવ્યા ત્યારે હું એક વાત કરી, મેં કે જનરલી સરકારમાં યા સામાન્ય આમ લોકોમાં એવી ભાવના હોય કે વર્કિંગ આવર 10-5 હોય છે। સામાન્ય વર્કિંગ આવર કેટલા વાગ્યાથી કેટલા વાગે હોય? 10-5 હોય। અને હું વેદીભાઈને કીધું, મેં કે વેદીજી આપણો યોગ બોર્ડનો વર્કિંગ આવર છે 5-10, 10-5 નહીં 5-10। તો એ 5-10 એ સરકારી વિભાગમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જે એક ઓફિસ કામ કરે છે એ ઓફિસનો વર્કિંગ આવર છે 5-10। અને એ યોગ બોર્ડનો જેને ગઠન કર્યું, જેમના માર્ગદર્શનમાં, જેના નિર્દેશમાં, જેમની પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતભરમાં યોગ તાલીમ શિબિરો યોજાય છે। આજે અમારું નોર્થ ગુજરાતનો 7 જિલ્લાના યોગ કોચ તાલીમ શિબિર છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન થયું લગભગ 1.5 વર્ષ થયું છે અને વિજયભાઈ રૂપાણીજીના નિર્દેશનમાં આ યોગ બોર્ડનું ગઠન થયું છે, જેનો મકસદ છે ઘર ઘર સુધી યોગ પહોંચે, આપણું ગુજરાત યોગમય બને એ અભિયાન સાથે અમે નીકળ્યા છીએ। અને 2021માં 18,000 ગામડાઓમાં યોગ વર્ગો ચાલુ થાય એના માટે અમે આ પ્રથમ ચરણમાં યોગ કોચ તૈયાર કર્યા છે અને યોગ કોચના માધ્યમથી અમે યોગ ટ્રેનરો તૈયાર કરી રહ્યા છીએ। તો આ યોગ કોચ તાલીમ શિબિર છે જે દરેક તાલુકામાંથી 2-2 પ્રતિનિધિ આવ્યા છે, એ 2 દિવસનો તાલીમ શિબિર છે। એ લોકો ત્યાં જઈને પછી ટ્રેનરો તૈયાર કરશે અને ટ્રેનરો યોગ વર્ગો ચાલુ કરશે। તો એનો આજે ગાંધીનગરમાં કાર્યક્રમ રાખેલો છે 2 દિવસ।